આ તરફ ગાંધીનગરમાં વરસાદથી દહેગામના હાલ બેહાલ થઈ ગયા છે. દહેગામના અનેક ગામડા પાણીમાં ગરકાવ છે. દહેગામનું નાની માછંગ ગામ થયું છે સંપર્ક વિહોણું. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ છે. બે દિવસથી ગામના લોકોને પારાવાર મુશ્કેલી સહન કરી પડી રહી છે. ગામ લોકો તંત્રના મદદની રાહ જોઈ રહ્યા છે. બે દિવસથી જે રાત્રે વરસાદ આવે, વહેલી સવારે વરસાદ આવે, તેના કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ જાય છે. જળ કરફ્યુ જે છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગાંધીનગરનું સમો ગામ બે દિવસથી પાણીમાં છે. સમો ગામના 100 જેટલા મકાનો હજી પણ પાણીમાં ગરકાવ છે. સમો ગામના રસ્તો બેટમાં ફેરવાયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેતરમાં જવા માટે પણ લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો. ગાંધીનગર જિલ્લામાં વરસાદ બાદની પરિસ્થિતિ જે છે તમામ જગ્યાએ તારાજીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અત્યારે હાલ ન્યૂઝ 18ની ટીમ છે સમો ગામ આસપાસના દ્રશ્યો આપને બતાવીએ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવીએ કે તમામ જગ્યાએ પાણી જ પાણી ફરી વળ્યા છે. લોકોને અવર જવર કરવા માટે માત્ર ને માત્ર ટ્રેક્ટરનો સહારો જે છે તે લેવો પડી રહ્યો છે. અત્યારે હાલ અમે ટ્રેક્ટર થકી આ જે જગ્યાએ પાણી ભરાયા છે તેની સ્થિતિનો તાગ મેળવવા માટે દર્શક મિત્રો સુધી આ દ્રશ્યો પહોંચાડવા માટે નીકળ્યા છે. પરંતુ તે પહેલાં વાત કરીએ કે આ તમામ જગ્યાએ પાણી જે છે તે ખેતરો અને ઘરોમાં ફરી વળતા લોકોને કામધંધે જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરી વાત કરીએ આપની સાથે અન્ય કેટલાક લોકો જે છે સ્થાનિકો તેમની સાથે વાત કરીશું. વડીલ શું કહેશો, જે રીતે અત્યારે હાલ પાણી ફરી વળ્યા છે, છેલ્લે ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? છેલ્લે 23મી તારીખે પરિસ્થિતિ સર્જાણી હતી અને 1997માં આવી પરિસ્થિતિ રહી હતી, પણ ત્યાં સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તંત્ર દ્વારા. અત્યારે હાલ કઈ કઈ જગ્યાએ સમૂહ ગામમાં પાણી છે, પાણી ફરી વળતા શું નુકસાની? સમૂહ ગામમાં ઠેર ઠેર બધા પાણી ભરી ગયા છે. ખેતરોમાં જવાની, ઘરોમાં રહેવાની બધી તકલીફો છે અને તળાવમાં વેલીના કારણે સાપોની પણ પરિસ્થિતિ ગંભીર થઈ છે. એના લીધે ઘરમાં પણ રહેવાની પરિસ્થિતિ વિકટ થઈ જાય છે. આ પાણી ઓસરે તો ક્યારે ઓસરતા હોય? આ પાણી કોઈ વ્યવસ્થા થાય, કેનાલમાં નાખવામાં આવે તો પાણી ઓસરે એવું જોઈએ, નહીં પાણીની કોઈ વ્યવસ્થા થઈ શકે એવી નથી. જે રીતે લોકોનું કહેવું છે કે પાણી જે છે તે ત્યારે ઓસરે છે કારણ કે 2-3 દિવસ થાય છે ત્યારબાદ પાણી જે છે તે ઓસરતા હોય છે. મહત્ત્વનું છે કે અન્ય કેટલાક લોકો જે છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે તે લોકોની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ છે. અત્યારે હાલ ખેતરોમાં જતા લોકો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આસપાસ તમામ લોકો જે છે તે અહીંયા ખેતરોમાં જવા માટે એક ટ્રેક્ટરની મદદ લઈ અને અહીંથી કામધંધે જવા માટે નીકળતા હોય છે. સ્થાનિકોની વિકટ પરિસ્થિતિ બતાવવા માગીશું. અંકલ, છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હશે, તેનું સમસ્યાનું નિરાકરણ શું અને અત્યારે હાલ આ પરિસ્થિતિ કેવી? અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે. આખા સમો ગામમાં, હનુમાનપુરા ગામમાં પાણી વધારે છે અને છેલ્લા 10-15 દિવસથી એનું નિરાકરણ એક જ છે કે અહીંથી કેનાલ સુધી લાઈન નાખવામાં આવે તો જ એનું નિરાકરણ આવી શકે, બીજો કોઈ પ્રશ્ન નથી. ગમે તેટલું ફાઇટરથી ખેંચો પણ પાણી ઓછે ઓછે આવે છે અને ઘરમાં પાણી ઘરે વધે. સમો ગામમાં વધારે 50-100 ઘર જેટલો પાણીમાં ભળી ગયો હશે અંદાજિત. બિલકુલ, તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. તમામ જગ્યાએ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે અને તેની વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે હોવી જોઈએ તેવું લોકોની માંગ છે. કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક ગામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સર્જી છે તારાજી, ધોધમાર વરસાદથી ગામના મકાનોને નુકસાન, કાચા મકાનની દિવાલ તૂટી પડતા પણ નુકસાન થયું છે. પગલે તમામ ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ગામો જે છે જે નીચાણવાળા છે ત્યાં આગળ પાણી જ પાણી છે. વાત કરીએ સમૂહ હનુમાનપુરા વિસ્તાર કે જ્યાં અત્યારે હાલ પણ પાણી ભરાયેલા છે. ગામમાંથી કોઈપણ વ્યક્તિ અવરજવર કરવું હોય તો માત્ર ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે હાલ ગામની અંદર અવર જવર માટે કોઈપણ પ્રકારનો રસ્તો નથી દેખાઈ રહ્યો, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ છે, ત્યારે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે થઈ રહી છે. ગઈકાલે જ્યારે મોટાભાગે વરસાદ પડ્યો હતો લગભગ 3-4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું
તે દ્રશ્ય બતાવવા માંગીશ. હનુમાનપુરા વિસ્તારમાં આવેલું આ એક મકાન છે, કાચું મકાન હતું, પરંતુ ત્યાં આગળ સમગ્ર જગ્યાએ પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેના કારણે તમામ જગ્યાએ પાણી પાણી ફરી પડ્યું છે, અને પાણી ફરી વળતાં જ લોકોને ઘરમાં રહેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે, અને તેને પગલે એક દિવાલ પડતા તમામ જગ્યાએ પાણી જે છે તે ફરી વળ્યું છે. પાણી જે છે તે ફરી વળતા માલ સામાન જે છે તે હવે અન્ય જગ્યાએ શિફ્ટ કરવો પડ્યો છે. રહેવું જે છે તે અહીંયા આગળ મુશ્કેલ બની રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે સમૂહ હનુમાનપુરા ગામના એક મકાનના. વ્યક્તિ જે છે ઘર માલિક, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. વડીલ, આ વરસાદ પડ્યો તેને પગલે શું પરિસ્થિતિ થઈ અત્યારે હાલ મકાન? પરિસ્થિતિ સર એવું જાણવામાં આવે છે કે વરસાદ વધારે છે અને ઘર કાચા મકાન હતા અને પડી ગયા છે, અને અત્યારે હાલ રહેવાની કોઈ પરિસ્થિતિ છે નહીં, અને રહેવા માટે બીજા પારકા મકાન શોધવા પડે એવી પરિસ્થિતિમાં છે. મકાન મળતા નથી અને હાલમાં કઈ જગ્યાએ રહું એ પરિસ્થિતિ ઊભી થઈ છે, અને અમે રોડ ઉપર આવી ગયા છીએ. દર વરસાદમાં આવું થાય કે પહેલી વખત થયું? આ પહેલી વખત એવું થયું છે કે જે તળાવમાં પાણી આવે છે એ પાણીમાં નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે, એટલે સતત પાણી નાખવામાં આવ્યું એટલે સતત તળાવ ઉભરાવા માંગ્યું છે, અને બે વખત તળાવ ઉભરાણ્યું છે અને બે વખત ગામમાં પાણી ફેરવી વળી છે. અત્યારે હાલ ગામના કેટલા મકાનો હશે એવા કે જ્યાં તમામ જગ્યાએ આવી રીતે પાણી પાણી થયું હશે? ગામમાં તો દરેક જગ્યાએ તો એવું છે કે વધારે તો નહીં પણ સો એવા જ મકાન છે કે ત્યાં જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, એવી જગ્યાએ છે. તો અત્યારે હાલ માલ સામાનને લઈ આપ ક્યાં ટ્રાન્સફર થયા? અમે અહીંયા ટ્રાન્સફર થયા છીએ, અને એ મહિનાનું કોઈ ભાડું લીધું નથી એમને. અમારા ઓળખાણ છે એટલે એક રૂપિયો ભાડું નહીં લીધું, નકર ભાડું 5,000 રૂપિયા મહિનાનું ભાડું લે છે. બિલકુલ. તો જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, તારાજીના દ્રશ્યો છે, લોકોની પરિસ્થિતિ જે છે તે પણ દ્રશ્યમાન થાય છે કે લોકોને એક રાત વિતાવી પણ ક્યાંક કઠિન બને તે પ્રકારે માલસામાન લઈ અને અહીંથી જવું પડે છે, અને અન્ય જગ્યાએ રહેવા માટે મજબૂર પડે તે પ્રકારનો વરસાદ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, News 18 ગુજરાતી, ગાંધીનગર. તો News 18 ગુજરાતી પર સમૂહના સ્થાનિકોની વ્યથા, આ રાજકારણ પ્રેરિત આફત છે. રજૂઆત છતાં નર્મદાનું પાણી તળાવમાં છોડાયું, વરસાદ પહેલા તળાવ ભરી દેવાય છે, વરસાદ આવે ત્યારે પરિસ્થિતિ વિકટ થાય છે. ખામીના કારણે આપત્તિ થઈ છે અમારે, કારણ કે ચોમાસાના દિવસ તળાવ ભરવાનું હોય નહીં, આખું તળાવ ટોચ ભરી કાઢ્યું, એક ઓગળ બાકી મૂકી નહીં બરાબર. પછી વરસાદ પડે પાણી કેવું થાય અમારે, તો ચોમાસામાં નથી કોઈ પક્ષી પાણી પીએવું તળાવમાં, કે નથી કોઈ જોંદર પીએવું, તો તળાવ ભરવાની કઈ જરૂર હતી અહીંયા. અને જો જમીનમાં પાણી ઉતારવું હોય તો અમારા ગામની અંદર બીજો બે બોળો છે, એમાં પાઇપલાઇનો છે, એમાં પાણી કેમ ના વાળ્યું હોય પાણી વાળ્યું? એટલે ગવર્નમેન્ટ ની ખામી છે. આ તો હું અમેરિકા થી આવ્યા પછી મેં પછી વેલી ઊંચી જોઈ, કાળું વેલી કેમ ઊંચી આવે છે, તો જોયું તો અંદર પાણી આવતું હતું. મેં અમારા બળજાભાઈ સરપંચને, માજી સરપંચને એમને ફોન કર્યો કે તમે પાણી બંધ કરાવી દો, નહીં તો ચોમાસા આપણે ક્યાં રહીશું. સાબરકાંઠા જિલ્લા સહિત તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો, અને જેના કારણે તલોદમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે તલોદ બજારના કોલેજ રોડ પર આવેલી સ્ટેશન પ્રાથમિક શાળા નંબર 1 ના કમ્પાઉન્ડમાં કેડઝમાં પાણી ભરાયા હતા, જેના કારણે આજે શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી. તો શાળામાં 355થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે આજે માત્ર શાળાના શિક્ષકો જ જોવા મળ્યા હતા. જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ જ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે. આ પાણી 3 દિવસ સુધી નહીં ઉતરે, જેના કારણે શિક્ષકો શાળામાં આવવા અને જવા માટે ભારે મુશ્કેલી સર્જાઈ ચૂકી છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કામગીરી નથી કરાઈ.